नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। हेलो विद्यार्थी मित्रों, ध अल्ट्रामाइ स्कूल में आपनु हार्दिक स्वागत करू छू। तो आपणे वात करीए धोरण 12 आर्ट्स विषय भूगोल यूनिट नंबर 1 मानव भूगोल परिचय। तो आपणे आ यूनिट में खास करीने तो कि आपणे भूगोलनो परिचय मेळवानो छे, त्यार पछी मानव भूगोलनो परिचय मेळवानो छे, तेमां रहेलू मानव भूगोलनुं कार्यक्षेत्र समझवानुं छे अने तेमां जे मानव भूगोलना अभ्यासना जे अभिगमो जे छे तो आपणे એને પણ સમજવાના છે। ત્યાર પછી નિશ્ચયવાદ, સંભવવાદ આ બધા જ પોઈન્ટની ચર્ચા આપણે યુનિટ નંબર 1 એટલે કે માનવ ભૂગોળનો પરિચય જે છે એમાં આપણે મેળવવાના છે। તો આપણે એને વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ। તો જોઈએ આપણે યુનિટ 1 માનવ ભૂગોળ પરિચય। તો ખાસ આપણે ભૂગોળ એટલે શું જો એ ખબર હોય તો જ આપણે યુનિટ નંબર 1માં તો કે આપણે માનવ ભૂગોળ વિશે સમજી શકીએ છીએ। તો જોઈએ ભૂગોળ એટલે કે ભાઈ પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન, એટલે છે કે ભૂગોળ એટલે શું કે પૃથ્વી વિશે પદ્ધતિસરનો અભ્યાસ કરતું વિજ્ઞાન। કે ભૂગોળ શું છે કે પૃથ્વી પર પદ્ધતિસરનો એટલે કે કાયદેસર રીતે જે એ અભ્યાસ કરતું વિજ્ઞાન છે કે એમાં કોઈ પણ બાબતને કે ખામી રહેવા દેતું નથી। આમ બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનો યથાર્થતાને જાળવી એના ઉદ્દેશને ધ્યાનમાં રાખે છે કે બધા જ પ્રાકૃતિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તો કે યથાર્થતાને જાળવી છે, યથાર્થતા રીતે જાળવે કે ચોકસાઈપૂર્ણ રીતે જાળવી અને એનો ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ પ્રાકૃતિક અને સામાજિક બંને વિજ્ઞાનો જે છે એને તો કે એને ચોક્કસ રીતે જાળવી રાખવા અને એના ઉદ્દેશ્યોને તો કે ધ્યાનમાં રાખવા જરૂરી છે। ભૂગોળ યથાર્થતાને સમગ્રતાના સ્વરૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે। ભૂગોળ એટલે કે જિયોગ્રાફીનું જ્ઞાન બે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે કે ભાઈ ભૂગોળનું જ્ઞાન તો કે બે એટલે કે અભિગમથી પ્રાપ્ત કરી શકાય છે, પદ્ધતિસરને આધારે અને ત્યાર પછી પ્રાદેશિક અભિગમને આધારે। ક્યારે પ્રશ્ન પૂછાય એક વાક્યમાં કે બે વાક્યમાં કે ભાઈ ભૂગોળના અભિગમને અથવા ભૂગોળના ક્યા બે અભિગમો જે આપ એટલે કે અપાયા છે અથવા આપવામાં આવેલા છે તો ભાઈ આપણે લખી શકીએ કે ભાઈ ભૂગોળના બે અભિગમો છે, એમાં પહેલું છે પદ્ધતિસરનું અભિગમ અને બીજું છે પ્રાદેશિક અભિગમ। આમ માનવ ભૂગોળ એ પદ્ધતિસર અભિગમની વિષય શાખા છે, તેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચે સતત પરિવર્તનશીલ પ્રક્રિયાઓથી જે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ ઉદ્ભવે છે અને જેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે કે અહીંયા બે પાસાઓ તમારી સમકક્ષ મૂક્યા છે, માનવી અને પ્રકૃતિ, કે આ બંનેમાં તમે જોશો કે સતત ને સતત ચેન્જીસ આવ્યા જ કરે છે અને પરિવર્તનની જે કાંઈ પ્રક્રિયાઓ થાય છે જે આપણી કલ્ચર એટલે કે સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ જે છે તો કે એમાં ઉદ્ભવે છે અને તેનો અભ્યાસ કરવામાં આવતો હોય છે। આમ આપણે જે પદ્ધતિસરના અભ્યાસ અભિગમને આધારે અને પ્રાદેશિક અભિગમને આધારે તો કે આ બે પણ શું કહેવા માંગે છે કે પદ્ધતિસર એટલે કેવું તો કે કાયદેસર, કાયદા કેવી રીતે કાયદેસર એમ કે એમાં તમે કોઈ પણ પ્રકારની કંઈ ખામી રહેવા દેવાની નથી, અને પ્રાદેશિક અભિગમ એટલે કે જે સ્થાન જે કોઈ પણ નિશ્ચિત પ્રદેશ હોય એના આધારે તો કે એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે। આમ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને
સંશોધન યુગ કહેવામાં આવે છે। ત્યારથી મિત્રો ક્યારેક એમસીક્યુમાં અથવા એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના યુગને અથવા સમયગાળાને શું કહેવામાં આવે છે, તો આપણે લખી શકીએ કે ભાઈ સંશોધન યુગ જે છે એને તો કે આપણે એ તરીકે ઓળખાવી શકાય છે। અથવા એમ પ્રશ્ન પૂછે કે સંશોધન યુગ કોને કહેવાય છે, તો આપણે લખી શકીએ કે ભાઈ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સુધીના સમયગાળાને તો કે સંશોધન યુગ કહેવામાં આવે છે। સંશોધન એટલે કે રિસર્ચ કરવું કે ભાઈ 15મી અને 18મી સદી તો એમાં તમે જોશો અવનવા સંશોધન રિસર્ચ થયા રાખે છે કે ભાઈ વૈજ્ઞાનિકો રેડિયો ટેલિવિઝન મોબાઈલ જે કાંઈ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા જે કાંઈ શોધખોળો થઈ છે તો એમાં તમે જોશો લોકો તો કે એમાં એનો ઉપયોગ કરવા લાગ્યા છે। જે તે સમયગાળા દરમિયાન જે સંશોધન થયું હોય છે તો એ દરમિયાન તો કે એમાં એનો ખૂબ જ વિકાસ થવા લાગે છે તો ત્યારે એને સંશોધન યુગ તરીકે ઓળખવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન તો કે શોધ પ્રવાસો દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી, કારણ કે નકશા નિર્માણ કાર્યનો વિકાસ થયો કે તમે જોશો આ સમયગાળા દરમિયાન તો કે ભાઈ જે કંઈ શોધ પ્રવાસ દ્વારા વિશ્વના જુદા જુદા પ્રદેશોની વિસ્તૃત માહિતી એકત્ર કરવામાં આવી છે। કારણ કે જે કાંઈ રિસર્ચ સંશોધન થાય છે જે કાંઈ પ્રવાસો એક દેશમાંથી બીજા એટલે કે દેશમાં કંઈ પણ માહિતીની આપ લે થાય છે અથવા કોઈ વ્યક્તિ આપણા દેશમાં આવે છે તો એ આપણા દેશની અવનવી બાબતો તો કે એના દેશ એટલે કે એના દેશમાં લઈ જાય છે અને ત્યાં એનો ઉલ્લેખ કરે છે અથવા એનું વિસ્તૃતમાં વર્ણન કરશે। આમ નકશા નિર્માણ કાર્યનો વિકાસ થયો, નકશા કે ભાઈ આખા વિશ્વનો નકશો ભારતનો નકશો એનું તમે જોશો કે ઓલમોસ્ટ એનું નિર્માણ થયું। ભૂગોળવિદોએ પ્રાપ્ત માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં તો કે વર્ગીકૃત કરી અને તેના પરિણામે એના સ્વરૂપે તો કે ભૂગોળ વિશેનો ઉદ્ભવ થયો કે ભાઈ જે ભૂગોળવિદો છે એને જે કાંઈ માહિતીઓ પ્રાપ્ત કરી અને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી કે ભાઈ એક વૈજ્ઞાનિકનું માળખું આખું કમ્પ્લીટ કરી વર્ગીકૃત એટલે કે જુદું જુદું કરી અને તેના પરિણામે તો કે ભૂગોળ વિષય જે છે તો કે એનો ઉદ્ભવ થયો। ક્યારેક પ્રશ્ન પૂછાય કે ભાઈ ભૂગોળ વિષયનો ઉદ્ભવ ક્યારે અથવા કેવી રીતે થયો હતો, તો કે આપણે લખી શકીએ કે ભાઈ ભૂગોળવિદોએ પ્રાપ્ત માહિતીને વૈજ્ઞાનિક ઢાંચામાં વર્ગીકૃત કરી અને તેના પરિણામ એટલે કે તેના પરિણામ સ્વરૂપે તો કે ભૂગોળ વિષયનો ઉદ્ભવ થયો। ત્યાર પછી બર્નાર્ડ વેરેનિયસે તેમના પુસ્તક તો કે જિયોગ્રાફિયા જર્નલિસમાં એટલે કે ભૂગોળના બે વિભાગો દર્શાવ્યા છે, સામાન્ય ભૂગોળ અને બીજું વિશિષ્ટ ભૂગોળ। ક્યારેક એમસીક્યુમાં અથવા એક એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે ભાઈ બર્નાર્ડ વેરેનિયસ એટલે કે તેમણે કયું પુસ્તક લખ્યું હતું, તો કે ભાઈ જિયોગ્રાફિયા જનરલિસ, અથવા એમ પૂછીએ કે એને ભૂગોળને કેટલા વિભાગમાં દર્શાવ્યા હતા, તો કે ભાઈ ભૂગોળને બે વિભાગમાં દર્શાવ્યા હતા, સામાન્ય ભૂગોળ અને વિશિષ્ટ ભૂગોળ। સામાન્ય એટલે કે આપણી લોકોની જે કાંઈ જીવન જરૂરિયાત સામાન્ય પ્રકારે છે તે, અને વિશિષ્ટ એટલે કે ભાઈ ભૌતિક સુવિધાઓને આધારે કે વ્યક્તિ એની પાસે જે કાંઈ અલગ અલગ સુવિધાઓ પ્રમાણે વિશિષ્ટતા ધરાવે છે એના આધારે લોકો જીવન જીવતા હોય છે। સામાન્ય ભૂગોળમાં સમગ્ર પૃથ્વીને એક એકમ તરીકે સ્વીકારી તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવે છે, જ્યારે વિશિષ્ટ ભૂગોળમાં જુદા જુદા પ્રદેશો અને ત્યાંના માનવજીવનો અભ્યાસ કરવામાં આવે છે। સામાન્ય એટલે કે ભાઈ આપણે સામાન્ય રીતે કાંઈ જે કાંઈ જીવન જીવતા હોય તે, અને વિશિષ્ટ એટલે કે બધા જ લોકો કઈ રીતે જીવન જીવે છે તે। પૃથ્વી ઉપર માનવ જીવનનો ક્રમશઃ વિકાસ થયો છે, માનવીની જરૂરિયાતોના ખોરાક વસ્ત્ર રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે કે ભાઈ પૃથ્વી ઉપર માનવ જીવન જે છે ક્રમશઃ તો કે વિકાસ થતો જાય છે। આ માનવ જરૂરિયાત પૂર્તિ માટે તો કે ભાઈ ખોરાક વસ્ત્ર અને રહેઠાણ એના માટે તો કે કુદરતી પરિબળો જવાબદાર હોય છે કે જે કાંઈ કુદરતી પ્રકૃતિમાંથી જે કાંઈ આપણે ફળ ફૂલ
જે કાંઈ કાચો માલ મળે છે, ખાવા જે એક્સ વાય ઝેડ જે હોય તે, એ બધા જ કુદરતી પરિબળો જે છે આપણે અસર કરતા હોય છે. માનવ ભૂગોળમાં માનવી અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે. આ માનવ ભૂગોળમાં તો કે માનવ કેન્દ્ર સ્થાને હોય છે, કે ભાઈ માનવ ભૂગોળમાં તો કે માનવી અને કુદરતી આ બંને પરસ્પર જે કાંઈ અસરો થાય છે તો કે એની પર અભ્યાસ કરવામાં આવતો હોય છે. અને ખાસ માનવ ભૂગોળમાં તો કે માનવ જે છે તો કે એને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે, કે ભાઈ માનવીના નિવાસસ્થાનના વિસ્તારના આધારે તો કે એની પ્રવૃત્તિ નક્કી થાય છે. જેમ કે મેદાની પ્રદેશમાં વસતો માનવી ખેતી પ્રવૃત્તિ કરે છે, જ્યારે જંગલમાં નિવાસ કરતો માનવ જંગલની તો કે જે કાંઈ વસ્તુઓ એક એટલે કે પેદાશ એકઠી કરે છે અથવા જે કાંઈ વસ્તુઓ જે છે તો કે ભેગી કરે છે. સમુદ્ર કિનારે વસતો માનવ મત્સ્યની પ્રવૃત્તિ વિશેષ કરે છે, કે ભાઈ સમુદ્ર કિનારે જે કાંઈ વસતા માનવીઓ જે છે તો કે ભાઈ મત્સ્ય એટલે ભાઈ કે માછલીઓને મારી અને એનો એ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. આ રીતે માનવી અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોથી ઉદ્ભવતી પ્રવૃત્તિઓ દ્વારા તો કે માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર જે છે એ તૈયાર થયું છે. એટલે છે કે ભાઈ માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર ક્યારે તૈયાર થાય તો કે ભાઈ માનવ અને કુદરતી પરિબળો જે છે તો કે એની પર અભ્યાસ થાય છે, જેમાં માનવીને આખું કેન્દ્ર સ્થાન રાખવામાં આવે છે, જેમાં માનવી જે કાંઈ જગ્યાએ રહે છે તો કે એની પ્રવૃત્તિ નક્કી કરવામાં આવે છે. પછી મેદાનમાં એટલે કે મેદાની પ્રવાસમાં વસવાટ કરતો હોય ત્યાં ખેત પ્રવૃત્તિ કરે, ત્યાર પછી જંગલમાં નિવાસ કરતો હોય તો કે માનવી જંગલમાં જે કાંઈ વસ્તુ એટલે કે મળે છે એને ભેગી કરે છે, ત્યાર પછી સમુદ્ર કિનારે વસતો હોય તો જે કાંઈ સમુદ્રના જીવજંતુઓ જે છે તો કે એના વિશે ખૂબ જ પ્રવૃત્તિ કરતો હોય છે. આમ માનવી અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોની ઉદ્ભવતી પ્રક્રિયા દ્વારા તો કે માનવ ભૂગોળનું અભ્યાસ આખું ક્ષેત્ર જે છે એ તૈયાર થતું હોય છે. આમ વેરેનિયસે તો કે આ બાબતને ધ્યાનમાં રાખીને તો કે ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કર્યું છે, કે ભાઈ વેરેનિયસ જે છે તો કે ભાઈ ખાસ આ બાબત એટલે કે જે બાબતને ધ્યાનમાં રાખી તો કે એને ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કરી છે. ક્યારેક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય અથવા 2 માર્કમાં કે વેરેનિયસે ભૂગોળના વિષય વસ્તુને કેટલા વિભાગમાં વિભાજિત કરી છે અને કઈ કઈ, તો કે ભાઈ વેરેનિયસે તો કે ભૂગોળના વિષય વસ્તુને 3 પેટા વિભાગમાં વર્ગીકૃત કરી છે. પહેલું ખગોળ વિષયક લાક્ષણિકતાઓ, બીજું સ્થળી લાક્ષણિકતાઓ, ત્રીજું માનવી લાક્ષણિકતાઓ. ખગોળ એટલે કે ભાઈ જે કાંઈ શોધખોળો જે છે ઓલમોસ્ટ એના ભાવ એટલે કે એને અનુલક્ષીને વિષયક જે કાંઈ લાક્ષણિકતાઓ જે કાંઈ મળે છે તે. સ્થળે એટલે કે જે સ્થળે રહેતો હોય છે માનવી તે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કાંઈ પ્રાદેશિકતા જે જગ્યાએ વસવાટ કરે છે તે. ત્યાર પછી માનવી તો કે ભાઈ માનવી જે છે કેવું જીવન જીવતો હોય છે, તો કે ભટકતો અથવા કોઈ એક જ જગ્યાએ સ્થિર રહી શકતો નથી. ઉદ્યોગની દ્રષ્ટિએ આર્થિક રીતે એક સ્થળેથી બીજા સ્થળે તો કે વ્યવસાય માટે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો હોય છે. આમ ભૂગોળ સંકલિત આનુભવિક અને વ્યવહારિક વિજ્ઞાન છે. ભૂગોળ એ સંકલિત એટલે કે ભાઈ ભેગું કરવું, આનુભવિક એટલે કે ભાઈમાંથી અનુભવ કરવો, અને વ્યવહારિક એટલે કે ભાઈ એના દ્વારા એને વ્યવહારની આપલે કરવામાં આવતી હોય છે એનું વિજ્ઞાન છે. ભૂગોળ પૃથ્વી સપાટી પર આવેલા વિભિન્ન તત્વો અથવા પાસાનો માનવના સંદર્ભમાં જ અભ્યાસ કરે છે. પૃથ્વી સપાટી પર પ્રાપ્ત બધા જ તત્વોને તેમની ઉત્પત્તિના આધારે તો કે 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે. પહેલું પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો, બીજું માનવી અથવા સાંસ્કૃતિક તત્વો. કે ભાઈ પૃથ્વી સપાટી પર પ્રાપ્ત થતા બધા જ તત્વોને તેમની ઉત્પત્તિના આધારે તો કે 2 વર્ગોમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલું છે પ્રાકૃતિક અથવા ભૌતિક તત્વો,
અને બીજું માનવી અથવા સાંસ્કૃતિક તત્વ. આ તત્વના આધારે તો કે ભૂગોળની બે શાખાઓ વિકસી છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે ભાઈ ભૂગોળની કઈ બે શાખાઓ વિકસી છે, તો કે પ્રાકૃતિક અથવા ભૌતિક વિજ્ઞાન અને માનવ ભૂગોળ. આમ જોઈએ તો કે ભાઈ 19મી સદીમાં પ્રાકૃતિક ભૂગોળ અને ભૂસ્વરૂપીય ભૂગોળ નામની શાખાનો વિકાસ થયો, પરંતુ તેની પ્રક્રિયાના રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને તો કે ખૂબ જ મહત્ત્વ આપ્યું. તેના પરિણામે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. કારણ કે માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવીના ભૂગોળનું પ્રથમ સોપાન છે. કે ભાઈ આપણે જોઈએ છીએ કે ભાઈ માનવ ભૂગોળ જે છે, તો કેમાં જે ભૂગોળવિદો જે છે, કે ભાઈ ભૂગોળવિદો જે છે, આની પહેલાં આપણે જોયું હતું કે ભાઈ 15મી સદીથી 18મી સદી એટલે કે સંશોધન યુગ કહેવાય છે, જેમાં તો કે ભાઈ જે કાંઈ આખું માળખું જે છે, તો કે ભાઈ ભૂગોળવિદો આખા ભૂગોળના ક્ષેત્રને તો કે વૈજ્ઞાનિક ઢાંચાના સ્વરૂપમાં વર્ગીકૃત કરે છે. તો કે ભાઈ 19મી સદીમાં પણ તો કે ભાઈ પ્રાકૃતિક વિજ્ઞાન જે છે, તો કે એમાં ભૂ સ્વરૂપી ભૂગોળ નામની શાખાઓનો વિકાસ થયો. ભૂ એટલે કે ભાઈ આખું જમીનનું જે સ્વરૂપ, આખું માળખું જે છે, એના આધારે તો કે ભાઈ શાખાઓનો વિકાસ થાય છે. પરંતુ તેની પ્રતિક્રિયા રૂપે કેટલાક ભૂગોળવિદોએ માનવી અને પર્યાવરણ વચ્ચેના પારસ્પરિક સંબંધોના અભ્યાસને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે, અને તેના પરિણામે તો કે માનવ ભૂગોળ શાખાનો ઉદ્ભવ થયો. આમ માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસ એ માનવ ભૂગોળનું પ્રથમ સોપાન છે. આ માનવ ભૂગોળ ત્રણ બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે ભાઈ માનવ ભૂગોળ જે છે, તો કે કઈ ત્રણ બાબતોના અભ્યાસને મહત્ત્વ આપે છે, તો જોઈએ. પહેલું પ્રાકૃતિક તત્વો અથવા માનવ જગત વચ્ચેનો સંબંધ. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ તો કે માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો. અને ત્રીજું, વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક વિભિન્નતાઓનું અધ્યયન. કહીં આપણને શું કહે છે કે ભાઈ પ્રાકૃતિક તત્વ અને માનવ જગત વચ્ચેનો સંબંધ, કે ભાઈ પ્રાકૃતિક તત્વો, કે ભાઈ પ્રકૃતિમાં જે કાંઈ તત્વો જે છે, હવા, પાણી, ખોરાક, વૃક્ષ, ઝાડ, પાન, જે કાંઈ એ તત્વો જે છે, તો કે માનવ જગત વચ્ચેનો સંબંધ, કે માનવીની જરૂરિયાતો પરિપૂર્ણ પાડે છે, કે ભાઈ પ્રકૃતિમાંથી જે કાંઈ વસ્તુઓ માનવ એની સાથે તો કે સંબંધ ધરાવે છે, તો કે એમાં કેવો સંબંધ થાય છે, તો કે ગાઢ રીતેનો સંબંધ જોવા મળશે. આ માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ, કે ભાઈ માનવીનું જીવન જે છે, જે પ્રવૃત્તિઓ ઉપર હોય છે, તો કે સ્થાનિક તેનું વિતરણ કરી દે છે, કે પ્રાદેશિક વિસ્તારમાં જ્યાં વસવાટ કરતો હોય ત્યાં એને સ્થાનિક રીતે એનું વિતરણ થઈ જાય છે. જે પ્રવૃત્તિ કરતો હોય તે પ્રાથમિક, દ્વિતીય, ચતુર્થક, જે પ્રવૃત્તિ કરતો હોય, જે છે ખેતી કરતો હોય, મજૂરી કરતો હોય, કોઈ પણ કામ કરતો, તેનું વિતરણ થઈ જાય છે. અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો, કે એ પ્રવૃત્તિ કરે છે એની પાછળનું કાંઈક તો કારણ હોય જ છે. કે વ્યક્તિ કામ કરે છે, તો કે કામ કરવા પાછળનું કારણ શું હોય છે, તો કે એને માટે તો કે ભાઈ ખોરાક મળી રહે, પાણી રહે છે ઓલમોસ્ટ. કે ભાઈ તમે કામ ન કરો તો તમને કોઈ વ્યક્તિ પૈસા આપતું નથી, અને પૈસા ન આપે તો આપણે ખાવાની વસ્તુ લઈ શકતા નથી. એટલા માટે માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને તે પ્રવૃત્તિઓ થવા પાછળના કારણો જવાબદાર હોય છે. ત્યાર પછી વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક એટલે કે ભિન્નતાઓનું અધ્યયન. આપણે વિશ્વના કહે છે તો કે જુદા જુદા પ્રદેશોમાં, કે ભાઈ વિશ્વના જે કાંઈ અલગ અલગ પ્રદેશો જે છે, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા, તો એમાં જે કાંઈ સામાજિક અને આર્થિક ભિન્નતા એવોનું શું થાય છે અધ્યયન, તો કે એની ઉપર ખાસ પ્રકારના અભ્યાસો કરવામાં આવતા હોય છે.
આ માનવીની બધી જ એટલે કે વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે અને તે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના થાય છે અથવા રચના કરે છે. આ માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો ગતિશીલ છે કે ભાઈ માનવી બધી જ વિકાસાત્મક ગતિવિધિઓ પર ભૌતિક પર્યાવરણની અસર થાય છે કે જે કાંઈ ભૌતિક સુખ સગવડો મળે છે અથવા પર્યાવરણમાંથી જે કાંઈ ભૌતિક સુવિધાઓ ભૌતિક વસ્તુઓ જે છે એમાં જે કાંઈ ગતિવિધિઓ થઈ રહી છે તો કે પર્યાવરણ ઉપર અસર કરતી હોય છે તે પર્યાવરણ એટલે કે ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના થાય છે કે ભાઈ એ બંને જે છે તો કે અનુકૂલન સાધી અને એક સાંસ્કૃતિક પર્યાવરણની રચના થાય છે. આ માનવ અને પર્યાવરણના વચ્ચેના આંતર સંબંધો ગતિશીલ હોય છે કે માનવી અને પર્યાવરણ હ્યુમન અને એન્વાયરમેન્ટ આ બંને વચ્ચેના જે કાંઈ રિલેશનશીપ જે છે તો કે ખૂબ જ તો કે ગતિશીલ હોય છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણે વિશ્વના જુદા જુદા પ્રદેશોની સામાજિક અને આર્થિક ભિન્નતાઓ માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓનો અભ્યાસ તો કે માનવ ભૂગોળ દ્વારા થાય છે. પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય તત્વ છે કે ભાઈ પ્રકૃતિ અને માનવ અવિભાજ્ય અવિભાજ્ય એટલે કે એક અલગ જ પ્રકારનું તત્વ છે કે ભાઈ જે કાંઈ સજીવ સૃષ્ટિ જે છે એમાં માનવી એક જ એક અવિભાજ્ય તત્વ જે છે તો કે પ્રકૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. બંનેને સમગ્રતા એટલે કે સમગ્રતાની દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન માનવ ભૂગોળ કરે છે કે આ બંનેને સમજવાના પ્રયત્ન તો કે ભાઈ માનવ ભૂગોળ જે છે એ કરે છે. આમ પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેતા એટલે કે ભૂગોળવેતા જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહ્યું છે કે ભાઈ માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. કે ક્યારેક પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેતા એટલે કે જીન બ્રુન્સે તો કે માનવ ભૂગોળની વ્યાખ્યા કઈ આપી હતી અથવા વ્યાખ્યા આપતા શું કહ્યું હતું તો આપણે લખી શકીએ કે ભાઈ માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે ભાઈ એવા બધા જ એટલે પ્રાકૃતિક માનવ ત્યાર પછી વિશ્વના સામાજિક આર્થિક વિશ્વનું અધ્યયન આ બધા જ તત્વોનો અભ્યાસ કરે છે અને માનવીની જે કાંઈ ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. કે તમારે જમવું છે તો તમે જમો છો ત્યારે તો કે ભાઈ તમારા હાથની ક્રિયા અને પ્રતિક્રિયા થશે તો જ તમારું પેટ અથવા તો કંઈક પ્રભાવિત થશે કે તમે તો જ સ્વાદને જે છે તો કે પારખી શકશો અથવા તમે એ ખોરાકથી તમે પ્રભાવિત થઈ શકશો અન્યથા તમે પ્રભાવિત થઈ શકતા નથી. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ માનવ ભૂગોળની વ્યાખ્યાઓ ડેફિનેશન તો ફ્રેડરિક અને રેટલેસ વ્યાખ્યા માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા જણાવે છે કે માનવ સંબંધ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન એટલે કે માનવ ભૂગોળ કરે છે. કે માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો કે ભાઈ પૃથ્વીના જે કાંઈ પ્રાકૃતિક તત્વો જે છે કે જંગલમાંથી જે કાંઈ વસ્તુઓ મળે છે એની સાથે તો કે માનવ સમાજ આ બંને વચ્ચેના જે કાંઈ તત્વોનું તો કે સંબંધો એની વચ્ચેના જે કાંઈ સંબંધોનું સંયોજિત રીતે ભેગા મળી અને જે કાંઈ અધ્યયન થાય છે એને માનવ ભૂગોળ તરીકે ઓળખવામાં આવે છે. કે માનવ જે છે કઈ રીતે ખોરાક પોશાક રહેઠાણ આ બધી બાબતોમાં જે કાંઈ પ્રકૃતિના તત્વો સાથે જે સંબંધ બાંધી લીધો છે અને જે સંયોજિત થઈ ગયું છે એની પર ખાસ પ્રકારનું અધ્યયન થઈ ગયું છે તો કે એને માનવ ભૂગોળ તરીકે ઓળખાવી શકાય અથવા કહીએ છીએ. ત્યાર પછી કુમારી એલન સી સેમ્પલ
ઈ પણ વ્યાખ્યા આપતા જણાવે છે કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન છે કે ભાઈ માનવ ભૂગોળ અસ્થિર કે જે કાંઈ વસ્તુઓ જે છે અડગ અચળ તો એ પૃથ્વીની જે કાંઈ ક્રિયાશીલ એમાં માનવી વચ્ચેના તમે જોશો કે સતત ને સતત પરિવર્તનશીલ સંબંધોનું શું થાય છે અધ્યયન થયા જ રાખે છે કે માનવી જે કાંઈ વસ્તુ જે છે ઇમ્પોસિબલમાંથી પોસિબલ વસ્તુ કરી શકે છે એ માનવ. ત્યાર પછી પોલ વિડાલ ડીલા બ્લાસ કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક એટલે કે ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો વચ્ચેના સંબંધોના સંયોજનથી તો કે જ્ઞાનમાંથી ઉત્પન્ન કલ્પના એટલે માનવ ભૂગોળ. અહીં આપણે શું કહે છે કે આપણી પૃથ્વીને નિયંત્રિત કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી ઉપર રહેનારા સજીવો એની વચ્ચેના સંબંધોના સંયોજિત તો કે જ્ઞાનમાંથી ઉત્પન્ન થતી કલ્પના એટલે માનવ ભૂગોળ. કે ભાઈ પૃથ્વી જે છે એને એની ઉપર જે કાંઈ સજીવો રહેલા છે પછી જીવજંતુ માનવી જે કંઈ હોય તે તો કે એને નિયંત્રિત રાખવા માટે તો કે જે કાંઈ ભૌતિક નિયમો બનાવે છે અને જે કાંઈ કલ્પના બેઠા બેઠા લોજિક વિચારણા કરી રહ્યા છે તો કે એને માનવ ભૂગોળ કહી શકાય છે. ત્યાર પછી એલ્સવર્થ અને હિટિંગ્ટન ભૌગોલિક પર્યાવરણ તથા માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. કે ભૌગોલિક પર્યાવરણ તો કે જે ભૌગોલિક વિસ્તાર હોય છે ત્યાંનું પર્યાવરણ અને માનવીની ક્રિયાઓ એના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે કે માનવ ભૂગોળ. કે માનવી જે ભૌગોલિક પર્યાવરણમાં રહે છે ત્યાં એની ક્રિયાઓ જે છે પરસ્પર રીતે તો કે એમાંથી જે કાંઈ સંબંધ જોવા મળે છે એની ઉપર જે કાંઈ અભ્યાસો થાય છે એને માનવ ભૂગોળ કહેવાય છે. આમ ખાસ એરિસ્ટોટલ બકલ હમ્બોલ્ટ રિટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ ઉપર તો કે ભૂમિકા પ્રભાવને મહત્વ આપ્યું હતું. ત્યાર પછી રેડજેલ અને કુએલેન સેમ્પલે તો કે ભૌતિક પર્યાવરણ એટલે કે માનવ ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું. જ્યારે હેટિંગને તો કે સમાજ સંસ્કૃતિ અને ઇતિહાસ ઉપર તો કે આબોહવાના એટલે કે પ્રભાવને સમજાવ્યું અથવા આબોહવાના પ્રભાવને સમજાવ્યું. આ વિદ્વાનોના વિચારોથી સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને તો કે પ્રાધાન્ય આપે છે. માટે જ કહેવાય છે કે ભાઈ માનવ ભૂગોળ એ ગત્યાત્મક વિજ્ઞાન છે. કે ગત્યાત્મક એટલે કે કેવું કે ભાઈ ગતિવિધા એટલે કે વિધિવિધાન સાથે કે જે કાંઈ પરિવર્તન આવે છે તો કે એમાં પ્રકૃતિક માનવી બધા જ કારણો એમાં જવાબદાર હોય છે. માનવ ભૂગોળના વિષયવસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થઈ રહ્યો છે. એટલે છે કે માનવ ભૂગોળના વિષયવસ્તુમાં અને સમયની સાથે વૃદ્ધિ પણ તો કે એની સાથે વિસ્તાર થઈ રહ્યો છે. કે સમય સાથે વૃદ્ધિ અને વિસ્તારમાં તમે જોશો કે સમયે સમયે ચેન્જીસ આવ્યા જ કરે છે. હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રના કેની વિશેષ સમજ આપણે મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાર્ટ નંબર 1 જે છે એમાં આપણે માનવ ભૂગોળ જે છે એની વિશે આપણે સમજવાનું છે કેની વ્યાખ્યાઓ શું કહેવા માગે છે. પણ પાર્ટ નંબર 2માં આપણે તો કે ભાઈ માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રોની સમજ આપણે પાર્ટ નંબર 2માં જોવાની છે. તો પાર્ટ નંબર 1ને આપણે એવી રીતે જોઈએ શાંતિપૂર્વક રીતે કે પછી ફરીવાર આપણે તો કે ટેક્સ્ટ બુકમાં વધારે મહત્ત્વ આપવું પડે નહીં. એકવાર વિડીયો જોઈ લો, એકવાર ટેક્સ્ટ બુક્સ જોઈ લો
કે જેથી કરીને આપણે તો કે એક્ઝામ સમયે વધારે ગોખવું પડે નહીં. એકવાર સાંભળેલું હોય છે તો ભૂલાશે નહીં, પણ ખોટે ખોટું ગોખેલું હોય છે તો એ ક્યારેય યાદ રહેતું નથી. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.